चलो विद्यार्थी मित्रों, आज धोरण 11 साइंस में आप स्थानांतर ने पथ लंबाई कम्प्लीट थे बाद आप थोड़ू बेजिक मेथ्स की रिक्वायरमेंट है ते 10th में नहीं भण्या एवं मेथ्स की जरूर पड़ से हमें आप आग जता तो ये आप शीखू जो से। तो आज लेक्चर में आप चेप्टर ने अँ स्टॉप करीने थोड़ू मेथ्स ने रिलेटेड आगळ वधीए कारण के नीट में ये जे आज मेथ्स आपणे करवानुं छे एने रिलेटेड वधारे अने वधारे क्वेश्चन होय छे। जेम के संकलन अने विकलन, तमे नाम कदाच जो सांभळा होय तो संकलन अने विकलन संकलन अने विकलन आ टाइपनुं मेथ्स जे छे ये आपणे आज शीखवू जरूरी है कारण के एना बेस दाखला घणा होय छे नीट में। तो जोईए संकलन अने विकलन माटे, तो संकलन एटले शू अने विकलन एटले शू पहेला आपणे खबर होवी जोईए। संकलन एटले शू अने विकलन एटले शू ए आपणे खबर होवी જોઈએ। તો વિકલન પહેલા આપણે આ બંનેના શબ્દનો અર્થ સમજીએ પછી એનું ફંડામેન્ટલ જોતા જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સંકલન એટલે થાય ભેગું કરવું, નાના 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 સૂક્ષ્મ ભાગ, સૂક્ષ્મ ભાગ ભાગો અથવા સૂક્ષ્મ ભાગો અથવા ખંડોને, ખંડોને ભેગા કરવા, ભેગા કરવા નાના નાના સૂક્ષ્મ ભાગો, સૂક્ષ્મ ભાગો અથવા ખંડોને, ખંડોને ભેગા કરવા ને શું કહે છે? સંકલન કહે છે। એક ફંક્શન છે સંકલન, સંકલન છે એ મેથ્સનું એક ફંક્શન છે કે ઇન શોર્ટ આપણે સાવ ટૂંકમાં ડેફિનેશન દેવી હોય તો નાના નાના સૂક્ષ્મ ભાગોને આપણે જોઈન્ટ કરવા હોય તો એને આપણે શું કહીએ? સંકલન। સંકલન એટલે એક પ્રકારનો સરવાળો છે, સરવાળો। ચાલો જેમ કે એક એક્ઝામ્પલ આપું, સંકલન અને વિકલન એકબીજાથી વિપરીત છે એટલે ખાસ યાદ રાખજો। આ એ અને બી ટાઉન છે અને આ ટાઉન વચ્ચેનું ડિસ્ટન્સ ડી જેટલું છે ટોટલ, અને આ સૂક્ષ્મ ખંડ એટલે એને આપણે શું કહીએ? ડીએક્સ। આ સૂક્ષ્મ ખંડ એને આપણે શું કહીએ? ડીએક્સ। આ સૂક્ષ્મ ખંડ એને આપણે શું કહીએ? ડીએક્સ। તો આ નાના નાના ડીએક્સ પોઈન્ટને હું જો જોડતો જાઉં, આ એક ડીએક્સ, આ બીજું ડીએક્સ, ત્રીજું ડીએક્સ, આ ચોથું ડીએક્સ, તો આ બધાને હું જોડતો જાઉં તો એનાથી મળતું નવું ખંડ મને એક્સ મળે છે અથવા તો ડી મળે છે। તો આને આપણે શું કર્યું કહેવાય? સંકલન। એટલે આને આમ આમ લખાય છોકરાઓ, આ સંકલનનો સિમ્બોલ છે, સંકલનનો સિમ્બોલ આ રીતે છે, ખાસ યાદ રાખજો। અને આને આમ લખાય સંકલન એટલે સરવાળો કરવાનો છે, કોનો? તો કે નાના નાના ડીએક્સનો, એટલે આ બધા ડીએક્સનો તમારે સરવાળો કરવાનો છે। તો આ બધા નાના નાના ડીએક્સનો તમે સરવાળો કરશો એટલે ટોટલ ડી જેટલું અથવા તો એક્સ જેટલું અંતર તમને મળે છે, ડી જેટલું અથવા તો એક્સ જેટલું અંતર તમને મળે છે। તો આ સંકલનનો મિનિંગ છે। આપણે અત્યારે ખાલી જોવાનું છે, સિમ્પલ સમજવાનું છે કે ભાઈ સંકલન કોને કહેવાય અને વિકલન કોને કહેવાય।
तो कोई पण एक एवी भौतिक राशि अथवा तो कोई एक एवं मापदंड के जे सतत हो संकलन नियम है ये सतत होवु जोईए। संकलन तो ज थशे के फंक्शन तमे कोईपण फंक्शन की बात करो छो ये कंटीन्युअस एटले के सतत होवु जोईए, कंटीन्युअस होवु जोईए, सतत होवु जोईए। हवे तमने एवो प्रश्न थे सतत एटले शू सर? तो सपोज तमे कोई एक ग्राफनी बात करो छो, आ एक्स अने आ वाई आ ग्राफनी बात करो छो। सपोज के आटला डेटा छे तमारी पासे, आ पॉइंट थी आ पॉइंट सुधीना डेटा छे अने आ पॉइंट थी आ पॉइंट सुधीना डेटा छे, वच्चेना डेटा छे ए मिसिंग छे, छे नहीं तो आ पॉइंट थी आ पॉइंट सुधीनुं संकलन थशे नहीं, कारण के वच्चेनो पार्ट मिसिंग छे। तो तमे संकलन क्या आधारे करशो? એટલે સંકલનનો એક ખાસ નિયમ યાદ રાખવાનો છે કે સતત કોઈ વસ્તુ ચેન્જ થતી હોય, ચેન્જીસ આવતા હોય એનું જ સંકલન થશે, બાકીનું સંકલન થશે નહીં। સંકલન માટે ખાસ ડાયનેમિક હોવું જોઈએ, સતત હોવું જોઈએ। કોઈ સતત ભૌતિક રાશિ અથવા તો સતત ચેન્જ બદલાવ આવતો હોય એનું જ સંકલન થશે, બાકીની કોઈ ભૌતિક રાશિનું સંકલન થશે નહીં। સંકલન એટલે સરવાળો છે એક પ્રકારનો। હજી એક બે એક્ઝામ્પલ આપું સંકલનના એટલે તમને થોડો આઈડિયા આવે। પ્રેક્ટિસ કરશો એટલે સંકલન વિકલન ફાવી જશે। મારે રિક્વાયરમેન્ટ પડી છે સંકલન વિકલનની, તમારે થર્ડ ચેપ્ટરમાં આવશે જ એટલે મારે કરાવવું પડશે અત્યારે, એટલે ખાસ સમજી લેજો, એના સૂત્રો પણ યાદ રાખવાના છે। ચલો સંકલન, સપોઝ કે કોઈ તમને ફંક્શન એવું આપ્યું છે કે વાય બરાબર ઇન્ટિગ્રેશન, અને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન કહેવાય સંકલનને, ઇન્ટિગ્રેશન ખાસ યાદ રાખજો, ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ આવું છે, વાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ, આવું સંકલન તમારે કરવાનું છે, આનું સંકલન કરવાનું। તો આનું સંકલન તમે કેમ કરશો? તો પહેલાં તો વસ્તુ એ કે તમારે એક વસ્તુ ખાસ નોટ કરવાની કે ડીએક્સ છે ને એ શું છે, તો કે ડીએક્સ એ સૂક્ષ્મખંડ છે, સૂક્ષ્મખંડ, અને એ સૂક્ષ્મખંડનું જ આપણે શું કરવાનું છે સંકલન, ખાસ યાદ રાખજો છોકરાઓ, સૂક્ષ્મખંડ છે એનું જ આપણે શું કરવાનું છે સંકલન કરવાનું છે। તો એ સૂક્ષ્મ ખંડનું સંકલન કરવા માટે એની બાજુમાં જે કોઈ વેલ્યુ આપેલી છે, એની બાજુમાં જે કોઈ વેલ્યુ આપેલી છે એ જ ફંક્શનનો હોવો જોઈએ। માનો કે ડીએક્સ છે તો એનું ઇન્ટિગ્રેશન તો જ થશે, કે બાજુમાં જો એક્સ વાળા પદ હોય તો જ એનું સંકલન થશે। સંકલન થવા માટે એનો ફંક્શન બાજુમાં હોવો જોઈએ, એટલે ડીએક્સ છે તો એનું ફંક્શન બાજુમાં હોવું જોઈએ। ઇન શોર્ટ હાઉ ટૂંકમાં ને તમને યાદ રહી જાય તો એક વસ્તુ યાદ રાખવાની, જેના લગ્ન હોય એના ગીત ગાવાના, એટલે ડીએક્સ છે તો અહીંયા એક્સ હોવો જોઈએ તો જ એનું સંકલન થશે, બાકી સંકલન થશે નહીં, એટલે જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના। ચલો તો આમાં પાછું એક બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે હાલો આ તો થઈ ગયું કે ભાઈ હાલો ડીએક્સ છે એટલે સૂક્ષ્મખંડ છે, તો કે હા પછી એનું શું કરવાનું સંકલન, તો એ કેમ ખબર પડી? અહીંયા આ આપણે ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ છે એના ઉપરથી ખબર પડી કે આપણે નાના નાના ડીએક્સને શું કરવાના છે જોઈન કરવાના છે, સંકલન કરવાનું છે। અને બીજી વસ્તુ કે સંકલન કરવા માટે બીજી રિક્વાયરમેન્ટ શું છે, તો કે જે ડીએક્સ નાના નાના સૂક્ષ્મખંડનું તમારે સંકલન કરવું છે એ બાજુમાં એનો ફંક્શન હોવો જોઈએ, જરૂરી છે, તો જ એનું સંકલન થશે, અચળ પદનું સંકલન થશે નહીં। તો અહીંયા એક વેરિયેબલ તમને આપ્યો છે તો એનું સંકલન તમારે કરવાનું છે, એટલે ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ। હજી એનો એક બીજો નિયમ યાદ રાખવાનો કે જો આવી રીતે હોય એક્સ અને ડીએક્સ હોય તો એનો એક નિયમ છે કે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં, આનો સંકલનનો જવાબ આવશે। એટલે આનું સંકલન તમે કરશો એટલે પછી આ સંકલન કરી નાખો એટલે આ સિમ્બોલ નીકળી જશે છોકરાઓ, સ
संकलन थई जाए पछी आ सीम्बोल राखवानी काई जरूर नथी। आ संकलन थई गया बाद आ सीम्बोल निकली जशे तो आनु संकलन शुं थशे, जो एक घात वधे वधेली घात छेदमां, तो आनी एक घात वधशे एटले एक घात छे, एक्स नी एक घात छे, एक घात वधशे एटले प्लस एक एड थशे अने जे टोटल घात छे ए छेदमां आवशे एटले आनो आंसर शुं आवशे, एक्स स्क्वेर ना छेदमां बे। आ इंटीग्रेशनो आंसर मने मळ्यो एक्स स्क्वेर ना छेदमां बे, तो आनो आंसर एवो थशे वाय बराबर एक्स स्क्वेर ना छेदमां बे। बीजे आपणे एक्जाम्पल जोईए एटले तमने थोड़ो वधारे आइडिया आवे। બધા નિયમ અલગ અલગ છે, એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં, જેમ પ્રેક્ટિસ આની કરશો એમ વધારે ઇઝી થશે, શરૂઆતમાં પ્રોબ્લેમ થશે પણ આ રિક્વાયર એસેન્શિયલ મેથડ છે, એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે આપણી, જરૂરી છે। ચલો ચલો હજી એક આવું જ એક્ઝામ્પલ કંઈક, વાય ઇક્વલ ટુ ટુ એક્સ ઇન્ટીગ્રેશન ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, આવું કોઈ સમીકરણ તમને આપ્યું છે, વાય ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ। હવે આનું સંકલન માટે પહેલાં મેં તમને શું કીધું કે જો તમારે સંકલન કરવાનું છે કેમ ખબર પડે, તો કે આ નાના નાના ડીએક્સ છે, સ્મોલ સેગમેન્ટ છે એક્સના, એનું આપણે આ સિમ્બોલ આપ્યો એટલે આ સિમ્બોલ શું કહેશે કે એનો આપણે સરવાળો કરવાનો છે, કોનો સરવાળો કરવાનો, તો કે નાના નાના ડીએક્સનો, અને એનો સરવાળો કરવાનો છે, અને એનું વેરિયેબલ ફંક્શન, પહેલી વસ્તુ આ કે ભાઈ સંકલન કરવાનું જે ખબર પડી, બીજી વસ્તુ જેના લગ્ન હોય એના ગીત ગણ, તો કે એક્સ છે ડીએક્સ સાપેક્ષે એ સંકલન કરવાનું છે, નાના નાના ડીએક્સને જોઈન્ટ કરીને મારે સંકલન કરવાનું છે, તો એ ફંક્શન અહીંયા છે, તો કે હા એક્સ છે। ચલો ક્લિયર, અને અચળ પદ છે એને આપણે શું કરવાનું છે, ગુણાકારમાં છે એટલે હું બહાર કાઢી લઉં છું, એટલે અચળ પદને હું બહાર લઈ લઉં છું, એટલે આમ આવશે વાય ઇક્વલ ટુ અચળ પદ બહાર ઇન્ટીગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ, આમ લખાય છોકરાઓ, વાય ઇક્વલ ટુ બે અચળ છે ગુણાકારમાં છે એટલે બહાર નીકળી ગયા, ઇન્ટીગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ, આવું હું લખી શકું। ચલો જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના, એટલે બેના સાથે કાંઈ છે નહીં રિલેશન, એક્સ ને બે ક્યાંય ભેગું જ નહીં થાય, એટલે ખાલી આ બેના જ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે, એક્સ સાપેક્ષે જ એક્સનું કરવાનું છે સંકલન, એટલે ખાલી આટલું જ આવશે એક્સ ઇન્ટુ ડીએક્સ, બીજી કોઈ વસ્તુ છે જ નહીં। ચલો તો આનું આપણે શીખવાડ્યું છે કે એક ઘાત છે તો એક આમાં વધશે અને વધેલી ઘાત છેદમાં, એટલે ડાયરેક્ટ આન્સર આવો આવશે વાય ઇક્વલ ટુ બે, અને એક ઘાત વધે એટલે એક હતી એટલે એક ઘાત વધી એટલે વન પ્લસ વન એટલે ટુ, અને વધેલી જે ઘાત છે એના ડિનોમીટરમાં એટલે છેદમાં લેવાની છે, એટલે આનો આન્સર આવ્યો ટુ ટુ કેન્સલ, તો વાય બરાબર ઇન્ટીગ્રેશન ટુ એક્સ ઇન્ટુ ડીએક્સનો આન્સર શું આવ્યો એક્સ સ્ક્વેર, વાય ઇક્વલ ટુ શું મળ્યા એક્સ સ્ક્વેર। ચલો સમજાય ન સમજાય તો ધ્યાનથી આરામથી પ્રેક્ટિસ કરજો, તમને પ્રેક્ટિસમાંય આપીશ। ચલો હવે કોઈ હું બીજા ફંક્શનનો યુઝ કરું છું, સપોઝ કે એ ડીએક્સ છે એની જગ્યાએ આપણે ડીવાય લઈએ, તો થોડો તમને આઈડિયા આવે કે કઈ રીતે આપણે કામ કરવાનું છે આમાં સંકલનમાં। ચલો હવે હું તમને એક્ઝામ્પલ આપું છું, કોઈ એક્સ ઇક્વલ ટુ આવું ફંક્શન છે, આવું ફંક્શન છે એક્સ ઇક્વલ ટુ,
संकलन y इंटू dy। चलो पहली वस्तु शू करवानी तो के संकलन से खबर पड़ी तो के हाँ नाना नाना dy नो शू करवानो छे सरवाळो, नाना नाना dy नो शू करवानो छे सरवाळो, एटले संकलन छे। बीजी वस्तु जेना लग्न हो एना गीत गण तो के dy सूक्ष्म पद छे तो ईज सूक्ष्म पद नो फंक्शन y छे तो के हाँ तो आनु संकलन थशे। संकलन शू थशे तो के एक घात वधशे એટલે આની એક ઘાત છે તો એક ઘાત વધશે અને વધેલી ઘાત છેદમાં એટલે વાય સ્ક્વેર ના છેદમાં બે, તો આના જવાબ આનો સંકલનનો જવાબ આવો મળે છે। ચલો ક્લિયર છે, ધીરે ધીરે સમજાય। ચલો એક બીજું સમીકરણ આપું, એક્સ ઇક્વલ ટુ ટુ વાય ની ત્રણ ઘાત ડીવાય। ચલો આમાં બે અચળ પદ છે એટલે બેને હું બહાર લઈ જાઉં એટલે આનું ઇન્ટિગ્રેશન શું આવશે, એક્સ ઇક્વલ ટુ બે બાર ઇન્ટિગ્રેશન વાયની ત્રણ ઘાત ઇન્ટુ ડીવાય। હાલો જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના તો કે વાય અને ડીવાય છે તો કે યસ, તો એક્સ ઇક્વલ ટુ શું આવશે બે એઝ ઇટ ઇઝ, આની એક ઘાત વધશે એટલે ત્રણને એક ચાર, ચાર ઘાત થઈ એટલે વાયની ચાર ઘાત અને વધેલી ઘાત છેદમાં એટલે ચાર છેદમાં, તો આ સિમ્પ્લિફાય કરો અહીંયા આવશે બે, તો એક્સ ઇક્વલ ટુ આનો આન્સર શું મળ્યો મને વાયની ચાર ઘાત ના છેદમાં બે। ચલો આરામથી જોઈ લ્યો છોકરાઓ, પછી લખતા જાજો પ્રેક્ટિસ કરતા જાજો એટલે આઈડિયા આવતો જશે। આરામથી ચલો થઈ જાય। હવે આપણે થોડું ટ્વિસ્ટ કરીને જોઈએ, જોઈએ ટ્વિસ્ટ કરીને। સપોઝ કે તમને આવી રીતે આપવામાં આવેલું હોય, સપોઝ કે તમને આવી રીતે આપવામાં આવ્યું વાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વન અપોન એક્સની ત્રણ ઘાત ઇન્ટુ ડીએક્સ આમ આપેલું હોય, તો આમાંય સેમ વસ્તુ પહેલાં ચેક કરો સંકલન કરવાનું છે તો કે આ નાના નાના ડીએક્સનું સરવાળો કરવાનો છે એટલે સંકલન કરવાનું છે। ચાલો અને આ વાય ફંક્શન મને મળશે તો વાય ઇક્વલ ટુ, હવે જો આવું જ્યારે કેસ આવે તો વન અપોન એક્સ જેના લગ્ન હોય એના ગીત ગણ તો કે આ એક્સ પાત્ર છે તો કે આ એ પણ પાત્ર છે, બે વેલ્યુ પણ સેમ છે, એક્સ એક્સ છે, તો હવે આને આપણે ઉપર લઈ જઈશું એટલે જે વસ્તુ છેદમાં હોય એને હું ઉપર લઈ જાઉં તો એ ઇન્વર્સ થઈ જાય, શું થઈ જાય ઇન્વર્સ થઈ જાય એટલે એક્સની માઇનસ ત્રણ ઘાત આવે, આવું લખી શકાય કોઈને પ્રોબ્લેમ ન હોય તો, ઇન્ટુ ડી એક્સ આવું થશે। બસ હવે આ સ્ટેપ આવી ગયું તો હવે તો સિમ્પલ છે, એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં એટલે એક્સની માઇનસ ત્રણ ઘાત છે એક ઘાત વધે અને માઇનસ વધેલી ઘાત જે છે એ શું આવી જશે છેદમાં એટલે આનો આન્સર શું આવશે વાય ઇક્વલ ટુ એક્સની માઇનસ ત્રણ પ્લસ એક પ્લસ છે એટલે માઇનસ બે અને માઇનસ આગળ અને છેદમાં બે, આ એનો જવાબ થયો એક્સની વાય બરાબર શું આવશે માઇનસ એક્સની ઓછા બે ઘાત ના છેદમાં બે, આ એનો આન્સર થશે। હજી એક એકાદું એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ એક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વન અપોન વાયનો સ્ક્વેર, અહીંયા થ્રી વાયનો સ્ક્વેર ઇન્ટુ ડીવાય, આવી રીતે ઇન્ટિગ્રેશન આપેલું હોય તો આનું ઇન્ટિગ્રેશન તમે કેમ કરશો વિદ્યાર્થી મિત્રો? તો સિમ્પલ આ સ્ટેપને ઉપર લઈ જાઓ, વન અપોન થ્રીને કોમન કાઢી લ્યો એટલે આમ થઈ જશે, વાયની ઉપર લઈ જાઓ એટલે ઓછા બે ઘાત અને ડીવાય થઈ જશે। ચલો ક્લિયર, જેના લગ્ન હોય એના દીધો તો કે હા એ છે તો કે યસ। ચલો તો એક્સ ઇક્વલ ટુ શું આવશે એકના છેદમાં ત્રણ એમ નમ આની એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં એટલે વાયની માઇનસ એક ઘાત અને શું લખી શકાય વાયની માઇનસ એક ઘાત અને ના છેદમાં માઇનસ એક, એટલે આનો જવાબ આવશે માઇનસ કોમન વાયની ઇન્વર્સ ના છેદમાં થ્રી। હજી આને સાદુરૂપ કરીને લખવું હોય તો આમ લખી શકાય એક્સ બરાબર માઇનસ કોમન
वन अप वाई नी इनवर्स है तो एने नीचे हूँ लई जाऊँ एटले वन अपॉन थ्री वाय आ एनो आंसर थी से आ इंटीग्रेशन नो आंसर आ मळशे। चलो खास याद रखो, जो आराम थी समझवानो प्रयत्न करो। ઝડપથી સમજવાનો પ્રયત્ન કરો, આરામથી જોઈ લ્યો। હવે આના રિલેટેડ આજના લેક્ચરમાં હું તમને પ્રેક્ટિસમાં આપું છું, એ જોઈ લેજો। લેક્ચર પ્રેક્ટિસમાં જે આપું છું એ જોઈ લેજો। આ હોમવર્કમાં તમારે બધું આજે જે બોર્ડ વર્ક કરેલું છે એ બધું તમારે હોમવર્કમાં જોશે, હોમવર્કમાં તમારે બધું કમ્પ્લીટ કરવાનું છે। પ્લસ હું 4-5 તમને ઇન્ટિગ્રેશન પ્રેક્ટિસમાં આપું છું, એ તમારે કરવાના રહેશે। ચલો પહેલું y इक्वल टू इंटीग्रेशन एक्स वाई इंटू डी वाई, बीजू x इक्वल टू वन अपॉन वाई नी त्रण घात प्लस एक इंटू डी वाई, त्रीजू p बराबर टी नो स्क्वेर 3t નો સ્ક્વેર ઇન્ટુ dt, ચોથું x ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 5x નો સ્ક્વેર ઇન્ટુ dx, અને છેલ્લો પ્રેક્ટિસમાં આપી દઉં છું y બરાબર ઇન્ટિગ્રેશન pxy ઇન્ટુ dy। ચલો અહીં સુધીનું તમારે હોમવર્ક કરીને મોકલાવવાનું છે। ચલો આટલું હોમવર્ક તમારે કરવાનું છે, ઇન્ટિગ્રેશનના 5 તમને આપ્યા છે પ્રેક્ટિસ માટે। પછી આગળ હજી ઘણાના રૂલ છે, પણ તમે બેઝિક પહેલાં શીખો, થોડીક પ્રેક્ટિસ લઈ આવો, પછી તમને આપોઆપ એમને રકમ જોઈને આ ડાયરેક્ટ આન્સર બોલતા પણ આવડી જશે, પણ એના માટે પ્રેક્ટિસ જોશે। તો નિયમ યાદ રાખો તો પ્રોબ્લેમ થશે નહીં।